गुड मॉर्निंग अगेन। तो आजनो वीडियो जे रविवारे एग्जाम छे समाज कल्याण विभागमां, तो थोड़ोक समाज कल्याण ખાતાનો અનુભવ છે, તો નજીકમાં થયેલા ફેરફારો જે કદાચ બુકમાં ના દર્શાવેલા હોય, નજીકમાંના સમયમાં જે ફેરફારો થયેલા છે, અનુસૂચિત જાતિના લોકો માટે જે ફેરફારો થયેલા છે યોજનામાં, આમાંની થોડીક મહત્ત્વની યોજનાઓ કે જે કદાચ પરીક્ષામાં ઉપયોગી આવે એવી થોડીક યોજનાઓની ચર્ચા કરું, અને શક્ય હશે તો કાલે હજુ પણ એક વિડીયો અપલોડ કરી યોજનાઓ બાબતે। તો આજનો આપણો વિડીયો છે યોજનાઓ, યોજનાઓ માટે પ્રથમ વિડીયો છે। થોડાક ક્યાંક ફેરફારો છે, જ્યાં સ્ટાર કરેલા છે ત્યાં ફેરફાર નજીકના સમયમાં થયેલા છે, તો આને ખાસ ધ્યાનમાં રાખજો। આ જેટલી પણ યોજનાઓ છે એ અનુસૂચિત જાતિના લોકો માટેની છે। એમાં પ્રથમ યોજના છે સરસ્વતી સાધના। સરસ્વતી સાધના યોજના નવમા ધોરણમાં જે બહેનો ભણે છે એને સ્કૂલથી ઘર વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એને ચાલીને ના જવું પડે, એટલા માટે થઈને નવમા ધોરણના બહેનો જે અભ્યાસ કરે છે એ બહેનોને સાયકલ સહાય પૂરી પાડવામાં આવે છે। હવે આ યોજના છે એ નવમા ધોરણના બહેનો માટે છે, અને એની આવક મર્યાદા ખાસ ધ્યાન રાખજો। હમણાં થોડાક સમયમાં અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટમાં જેટલી પણ જે પણ આવક મર્યાદા છે એમાં આવક મર્યાદામાં મોટા ચેન્જીસ થયેલા છે। ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જ્યાં 47,000ની આવક મર્યાદા હતી ત્યાં 1,20,000ની આવક મર્યાદા થઈ ગઈ છે, અને શહેરી વિસ્તારમાં જે આવક મર્યાદા હતી તે 68,000માંથી 1,50,000 કરવામાં આવેલ છે। મતલબ કે ગ્રામ્ય વિસ્તારમાં જે યોજનાઓમાં 47,000 આવક મર્યાદા હતી તેને સુધારી અને 1,20,000 સુધી વધારવામાં આવેલ છે, અને શહેરી વિસ્તારમાં જે 68,000 આવક મર્યાદા હતી ત્યાં 1,50,000 કરવામાં આવેલ છે। એટલે તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખીએ તો અહીંયા સરસ્વતી સાધના યોજનામાં પણ એક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને 1,50,000 શહેરી વિસ્તારમાં જે આવક ધરાવતા હોય એવા બહેનોને નવમા ધોરણમાં ભણતા એને સાધન સહાય। એના પછી ગણવેશ સહાય, આપણે કરંટમાં પણ જોયું ગણવેશ સહાય। ગણવેશ સહાયમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ કેટલા છે, ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને 3 જોડી માટે 600 રૂપિયા સહાય આપવામાં આવે છે। હવે થોડાક સમય પહેલાં જેમાં તફાવત ફેરફાર આવેલા છે, આ પહેલાં અહીંયા હતા 300 રૂપિયા, 300 રૂપિયાના કેટલા કરીને ડબલ કરવામાં આવેલ છે, એટલે કે હવે 600 રૂપિયા આપવામાં આવે છે। એના પછીની યોજના છે કોમર્શિયલી પાઇલોટ યોજના। હવે કોમર્શિયલી પાઇલોટ યોજના એટલે પાઇલોટ બનવા માટે જે ભણતર આવે છે, એજ્યુકેશન આવે છે, જે પણ શિક્ષણ લેવાનું થતું હોય છે એના માટે 25 લાખની લોન આપવામાં આવે છે। કેટલા, 25 લાખ। 25 લાખની લોનથી 4% વ્યાજના દરે આપવામાં આવે છે, જેની કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવેલ નથી। યાદ રાખજો જેટલી પણ યોજનાઓ છે હાલ એ અનુસૂચિત જાતિને લગતી છે, એટલે એ ના ભૂલાય। એના પછીની યોજના છે ડૉક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ યોજના, આ પણ યોગ્યતા મુજબ આપવામાં આવે છે। વિદેશ અભ્યાસ કરવા માટે, વિદેશમાં અભ્યાસ કરવા માટે 15 લાખ રૂપિયા 4% દરે, કેટલી, 15 લાખ રૂપિયા 4% દરે આપવામાં આવે છે, આની પણ કોઈ પ્રકારની આવક મર્યાદા છે નહીં। એના પછીની યોજના છે જુગતરામ દવે આશ્રમશાળા, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ રહીને ભણવાની, રહેવાની, જમવાની તમામ પ્રકારની સગવડો મળી રહે, સવલત મળી રહે, એટલા માટે એક જુગતરામ દવે આશ્રમશાળા નામની યોજના છે। એના અંતર્ગત 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને જમવાનું, રહેવાનું અને ભણવાનું એક જ સ્થળે મળી રહે આ માટે થઈને સરકારે 88 આશ્રમશાળા રાજ્યભરમાં સ્થાપેલી છે। તો આ છે આશ્રમશાળા। એના પછી માનવ ગરિમા યોજના, માનવ ગરિમા યોજના લોકોના આર્થિક ઉત્કર્ષ માટે, કે જો લોકો નાના એવા વ્યવસાયો શરૂ કરવા માંગે છે અથવા તો જે વ્યવસાયો કરે છે છતાં સાધનથી વંચિત છે, તો આવા લોકો માટે થઈને એક માનવ ગરિમા યોજના આવે છે। આ માનવ ગરિમા યોજના અંતર્ગત સાધન સહાય પૂરી પાડવામાં આવે છે, બ્યુટી પાર્લર હોય કે સુથારી કામ હોય, લુહારી કામ હોય, આ માટે સાધન સહાય પૂરી પાડવામાં આવે છે। આની પણ આવક મર્યાદા છે ગ્રામ્ય લેવલે 1,20,000 અને શહેરી લેવલે 1,50,000। યાદ રાખવાનું છે 1,20,000 બદલીને ત્યાં છે 47,000ની જગ્યાએ અને 1,50,000 થયેલ છે 68,000ની જગ્યાએ। એના પછીની યોજના પીડી સોલંકી ડૉક્ટર વકીલ સહાય યોજના, પીડી સોલંકી ડૉક્ટર વકીલ લોન યોજના। હવે આ જે યોજના છે એમાં 7,000ની લોન આપવામાં આવે છે વ્યવસાય શરૂ કરવા માટે 4% દરે, અને 5,000 રૂપિયા સહાય પેટે, મતલબ કે ટોટલ 12,000ની સહાય આપવામાં આવે છે। એમાં આવક મર્યાદા છે
ગ્રામ્યમાં 1,20,000 અને શહેરીમાં 1,50,000. તો આ છે પીડી સોલંકી ડોક્ટર વકીલ લોન સહાય. હવે જ્યારથી તાલીમ સ્ટાર્ટ કરે છે વકીલ કે ડોક્ટર, તો સ્ટાઇપેન્ડ તરીકે પ્રથમ વર્ષે માસિક 1,000 રૂપિયા, બીજા વર્ષે માસિક 800 રૂપિયા અને ત્રીજા વર્ષે માસિક 600 રૂપિયા. 3 વર્ષ સુધી સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. અને જે સિનિયર વકીલ હોય કે જે તાલીમ આપે છે એને 3 વર્ષ માટે દર મહિને 500 રૂપિયા ચૂકવવામાં આવે છે. આમાં કોઈ આવક મર્યાદા, હા સોરી, હા 500 રૂપિયા ચૂકવવામાં આવે છે. હવે એના પછીની યોજના છે, નીચેની જે ત્રણેય યોજના છે એમાં પરિવર્તન આવેલા છે. ડોક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન, ડોક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન, આ જે યોજના છે એમાં પરિવર્તન આવેલું છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા આપવામાં આવતા, હવે આંતરજ્ઞાતીય લગ્ન કેવું છે કે અનુસૂચિત જાતિના કોઈ પણ જે સભ્ય છે, જે સ્ત્રી મતલબ કે યુગલ છે, કોઈ બેન હોય કે ભાઈ હોય, તે સવર્ણ ઉપરની જ્ઞાતિમાં જ્યારે લગ્ન કરે છે તો અત્યાર સુધી આમાં 50,000ની સહાય હતી, 50,000ની, પણ હવે આમાં વધારો કરવામાં આવેલ છે. 50,000માંથી થયેલ છે 1,00,000, આમાં આવક મર્યાદા છે નહીં. તો આ છે સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન, યાદ રાખીએ આની સહાય 50,000માંથી 1,00,000 કરવામાં આવેલ છે. 50,000 જ્યારે હતા તો એના 25,000 છે એ સહાય પેટે મળે છે અને 50 પછીના જે 50 છે એ ઘરવખરી માટે આપવામાં આવતા. એના પછી મહત્ત્વની યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના. કુંવરબાઈનું મામેરું યોજના એક પરિવારના 2 બહેનોને લગ્ન પ્રસંગે સહાય માટે આપવામાં આવે છે. લગ્નને 2 વર્ષના સમયગાળામાં સહાય માટેની અરજી કરવાની હોય છે. આ યોજનામાં હાલ અમલ નથી થયેલ, આ યોજનામાં 10,000ની સહાય છે કુંવરબાઈનું મામેરું, બટ બજેટમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે 12,000ની, બટ હાલ 10,000 ચૂકવવામાં આવે છે. આની પણ આવક મર્યાદા છે ગ્રામ્ય લેવલે 1,20,000 અને શહેરીમાં 1,50,000. એના પછી રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન, રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન મતલબ કે અનુસૂચિત જાતિના લોકો જ્યારે કોઈ સમૂહ લગ્નમાં, કોઈ સંસ્થા દ્વારા, કોઈ ટ્રસ્ટ દ્વારા જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે તો સમૂહ લગ્નમાં જ્યારે જોડાય છે તો દરેક યુગલ દીઠ 10,000 રૂપિયા અને એ યુગલ દીઠ 2,000 રૂપિયા જે લગ્ન કરાવનાર સંસ્થા છે, મંડળ છે, એને આપવામાં આવે છે. વધુમાં વધુ 50,000 યુગલ દીઠ 2,000 કોને આપવામાં આવે, જે લગ્ન કરાવનાર સંસ્થા છે એને 2,000, વધુમાં વધુ 50,000ના ક્રાઇટેરિયામાં, અને યુગલને આપવામાં આવે છે 10,000 રૂપિયા. કઈ યોજના છે આ? રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન. એના પછી લાસ્ટ યોજના છે, સોરી એના પછી એક છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના. આ યોજનામાં પણ પરિવર્તન આવેલ છે તો ખાસ ધ્યાન રાખીએ. ડોક્ટર આંબેડકર આવાસ યોજના, મકાન સહાય આપવામાં આવે છે. જે લોકો રહેવા લાયક મકાન ધરાવતા નથી અથવા તો મકાન ન રહેવા લાયક જર્જરિત હાલતમાં છે આવા લોકોને સહાય પેટે અત્યાર સુધી આપવામાં આવતા હતા ગ્રામ્ય લેવલે 70,000 અને શહેરી લેવલે 45,000. હવે આમાં પરિવર્તન આવ્યું છે, ગ્રામ્ય લેવલે 1,20,000 અને શહેરી લેવલે 1,50,000. ડોક્ટર આંબેડકર આવાસ યોજના ગ્રામ્ય લેવલે 1,20,000, શહેરી લેવલે 1,50,000, ગ્રામ્ય લેવલે 1,20,000. આવક મર્યાદા પણ સેમ છે, ગ્રામ્ય લેવલે 1,20,000, શહેરી લેવલે 1,50,000. મતલબ કે જે સહાય છે એ અને આવક મર્યાદા અહીંયા સમાન થઈ જાય છે, યાદ રાખીએ. અને લાસ્ટ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય, અનુસૂચિત જાતિના જે સભ્યો છે, જે લોકો છે, એમાંનો પરિવારનો કોઈ પણ સભ્ય છે એ મૃત્યુના પ્રસંગે સરકાર દ્વારા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય અંતર્ગત અરજદારને મતલબ કે મૃતકના પરિવારને 10,000ની સહાય આપવામાં આવે છે. આની પણ જે આવક મર્યાદા છે ગ્રામ્ય લેવલે 1,20,000 છે, શહેરી લેવલે 1,50,000 છે. તો આશા રાખું કે આ યોજનાઓ ઉપયોગી સાબિત થાય. ખાસ ફોકસ કરવાનું છે જ્યાં જ્યાં ચેન્જીસ થયેલા છે, જ્યાં જ્યાં બદલાવ આવેલા છે. ફરી એક વખત નોંધીએ કે આવક મર્યાદા જ્યાં 47,000 હતી ગ્રામ્ય લેવલે તેને 1,20,000 કરી દેવામાં આવેલ છે, અને જ્યાં 68,000 હતી તેને વધારી આગળ થોડોક આગળ લઈ જઈ અને 1,50,000 કરી દેવામાં આવેલ છે. બીજી યોજનામાં ગણવેશ સહાયમાં ફેરફાર થયેલ છે, જે 300 રૂપિયા હતી 3 જોડીના એની જગ્યાએ 600 રૂપિયા કરવામાં આવેલ છે. એના પછી સવિતા આંબેડકર આવાસ યોજના, આંતરજ્ઞાતીય લગ્ન યોજના 50,000ની જગ્યાએ 1,00,000 કરવામાં આવેલ છે. એના પછી કુંવરબાઈનું મામેરું યોજનામાં હાલે અમલ નથી બટ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે, 12,000ની હાલ 10,000 ફાળવવામાં આવે છે. આંબેડકર આવાસ યોજનામાં
1,20,000 1,50,000 કરવામાં આવેલ છે 45,000 અને 70,000ની સાપેક્ષમાં. તો આ યોજનાઓ છે અનુસૂચિત જાતિ કલ્યાણ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સહાય ફાળવવામાં આવે છે. તો યાદ રાખીએ જેટલા પણ સુધારા છે, આશા રાખું કે રવિવારની પરીક્ષામાં આમાંથી કોઈ પ્રશ્ન નીકળે અને આપણે આવડી જાય તો બહુ ઉપયોગી બાબત છે. આ સિવાય ઘણી યોજનાઓ છે, પણ આ યોજનાઓ મને જેનું થોડુંક નોલેજ છે એ તમને પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું કે હજુ પણ શક્ય હોય તો કાલે એક વિડીયો આપી શકું યોજનાઓ માટે. ચેક કરી લેજો એક વખત, ક્યાંય કદાચ બાય મિસ્ટેક મારાથી ભૂલભાલ રહી ગઈ હોય તો થોડુંક સોલ્વ કરી લેજો. અને જેટલા પણ ફેરફારો, ફરી એક વખત કહી દઉં, જેટલા ચેન્જીસ થયા છે, જેટલા ફેરફાર થયેલા છે, આ ખાસ નોંધવા જેવા છે. થેન્ક યુ સો મચ.